મેહુલભાઈ, શું ઘટના બની હતી? હવે આ લોકો અવારનવાર આપણે કેનાલ રોડ જે છે ને ત્યાં ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા, એટલે એઝ એન એડવોકેટ અને જાગૃત નાગરિક મેં એને વોર્નિંગ આપી હતી કે આ તમે જે હપ્તા ઉઘરાણા કરો છો એ બંધ કરી દો, જનતા પીડાઈ રહી. એટલે એમણે આ વોર્નિંગમાં મને હામી વોર્નિંગ આપી હતી કે હવે તું જયારે નેક્સ્ટ ટાઈમ દેખાણો તો ભલે તમ તારે અમારી નોકરી ઉતરી જાય, અમારી વર્દી ઉતરી જાય. આ સાજન ભરવાડ છે, ટીઆરબી સુપરવાઇઝર છે. એમણે મને વોર્નિંગ આપી હતી કે અમારી નોકરી ભલે ઉતરી જાય પણ તને પતાવી દેવું. એટલે હું એ તૈયારીમાં જ હતો કે એ લોકો કદાચ મારી પર હુમલો કરશે. એ લોકો તૈયારીમાં જ હતા, એટલે રિક્ષાની અંદર ઓલરેડી ચાર પાંચ દંડા રાખીને હપ્તાની ઉઘરાણી કરતા હતા. આપણે લસકાણા પોલીસ ચોકીથી 50 મીટર દૂર ખાલી આગળ જે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે ત્યાં 3 પોલીસવાળા હતા અને 3 અન્ય ઐસમો હતા. એટલે જેવો હું ત્યાં ગયો અને મેં લાઈવ કર્યું એટલે એ લોકો દંડા લઈને મારા માથા ઉપર ઉપરા છપરી ઘા આપવાનું ચાલુ કરી દીધું. અંદાજિત 15-20 ઘા માર્યા છે. એ જ ઇન્ટેન્શન હતો કે 302માં અંદર જતા રહેશું, પણ ઠીક છે, આવા લોહીથી કોઈ ફરક નથી પડતો. જીવતા છીએ ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.